એમએ ગુજરાતી એક્સટર્નલના વિદ્યાર્થીઓને મોહન પરમારની નવલકથા ડાયા પશાની વાડી અભ્યાસક્રમમાં છે. અને તમે સતત કહી રહ્યા છો મેડમ કંઈ મોકલો કંઈ મોકલો, તો મારે તમને એક માહિતી આપવી છે કે વિદ્યાનગરના જુલાઈના અંકમાં હરીશ વટાવવાળાએ આના વિશે લખેલું છે. શિલાસ પટેલિયાએ દલિત ચેતનાના અંકમાં મે 2007માં ડાયા પશાની વાડી વિશે લખેલું છે. અને અજીત ઠાકોરે શબ્દસૃષ્ટિના મેના અંકમાં 2012માં આના વિશે લખેલું છે. મેં આ નવલકથા વિશે લખ્યું નથી, પણ તમને ક્યાંયથી કશું નથી મળતું એટલે અજીત ઠાકોરના લેખમાંથી હું તમને જેટલું શક્ય બનશે એટલું આપીશ. પણ યાદ રાખજો, આ લેખ મારો નથી, અજીત ઠાકોરનો છે. અને અજીત ઠાકોરના લેખનું હું માત્ર પઠન કરી રહી છું, એટલું યાદ રાખજો. મોહન પરમારની ડાયા પશાની વાડી નવલકથામાં સામાજિક સમરસતા અને જ્ઞાતિવાદ સામેના પડકારોનો આલેખ રજૂ થયેલો છે. મોહન પરમારની આ 8મી નવલકથા છે અને દલિત સાહિત્યને વિષય બનાવતી આ એમની ત્રીજી નવલકથા છે. અગાઉ એમણે દલિતના પ્રશ્નોને વાચા આપતી નેળિયું નામની નવલકથા અને પ્રિયતમા નામની નવલકથા આપેલી છે. એ ઉપરાંત જે દલિત સમસ્યાઓની નથી તેવી ભેખડ, વિક્રિયા, કાલગ્રસ્ત, પ્રાપ્તિ, આસ્થાફળ અને લુપ્ત વેદ નામની મોહન પરમારની નવલકથાઓમાં વિલક્ષણ માનવીય સંદર્ભોનું આલેખન જોવા મળે છે. ડાયા પશાની વાડીમાં સર્જકનું લક્ષ્ય સીધું છે. અહીં તળપદી ભાષાની લઢણ, મહેસાણા પ્રદેશની બોલીના કાકુઓ, એમાં રહેલું બળકટ કકરાપણું અને અંગત લાગણીઓને અછતી રાખીને મોઘમ રહેવાનું વલણ એ આપણે જોઈ શકીએ છીએ. આ વાત હરીશ વટાવવાળા કરે છે. એટલે હવે હું અજીત ઠાકોરની થોડી વાર રહીને વાત. અજીતભાઈ ડાયા પશાની વાડી વિશે જે કહે છે, ડાયા પશાની વાડીનું કથાનક ડાયા પશાના વૃત્તાંતને કેન્દ્રમાં રાખી સોમા માસ્તરના સરપંચ પદ, મકવાણા દેવુબાનો પ્રણય, રૂખી કનુ સેનવાનો પ્રણય, નરોત્તમ પટેલનું કેળવણી મંડળનું રાજકારણ, પરબતસિંહ દ્વારા પ્રતિશોધના પ્રયત્નો, આ બધા ગૌણ કથાનકો એની અંદર ભેગા થઈ અને મુખ્ય કથાનક રચાયો છે. ડાયા પશા અને સંતોક એ સુખી દંપતી છે. ડાયા પશાની વિશાળ જરજમીન અને વાડી છે. ગામમાં અને સમાજમાં એકતા સ્થપાય અને પ્રગતિશીલ બળો મજબૂત થાય એવી ડાયા પશાની ઈચ્છા છે અને પ્રયત્નો પણ છે. એ સંદર્ભે કનુ સેનવા સાથે રૂખી વણકરના અને દેવુબા સાથે મકવણાના લગ્ન સંબંધ થાય એવી ડાયા પશાની ઈચ્છા છે. એ જ રીતે વણકર હોવા છતાં નટવર વંઠેલ હોવાને કારણે પરનાતીના, પોતાની નાતીના નહીં પણ પરનાતીના ચમાર સોમા માસ્તરને સરપંચ બને એ માટે ડાયા પશા રાજનીતિ પણ ખેલી લે છે. કેમ કે સોમા માસ્તરમાં જ શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વ કરવાની ક્ષમતા છે. કેળવણી મંડળમાં નરોત્તમ પટેલ જેવા ખાઈ બદેલા પ્રમુખને ખસેડી કુનેહપૂર્વક પોતાના ભાઈબંધ બેચરદાને ગોઠવી ડાયા પશા કેળવણી મંડળને પણ ગતિશીલ બનાવે છે. હાઈસ્કૂલના નવા ઓરડા તથા મૃત પત્નીની સ્મૃતિમાં સ્વર્ગસ્થ સંતોકબેન પરમાર સાર્વજનિક છાત્રાલય બંધાવી આપવા પાછળ ડાયા પશાની
नात जातना वाड़ा तोड़ी समरस समाज रची केळवणी द्वारा उन्नति थाय एवी दृष्टि रहेली छे। डाया पशाना समता अने एकताना पाया पर नवो समाज रचवाना प्रयत्नों मा रूढ़िचुस्त समाज तथा दुष्ट लोको अड़चण उभी करे छे। मकवाणा ने पोताना दीकराना लग्ननी कंकोत्री न आपता पर्वत सिंहनो सर्व शिक्षको बहिष्कार करे छे। एनी पाछळ पण डाया पशाद छे। दलित साथे समान कक्षानो व्यवहार न थाय ए साखी लेवा डाया पशा साखी लेवा नथी। परिणामे पर्वतसिंह मकवाणानो अपमान करे छे, देवबा पर हुमलो करे छे, मजूरोना झूपड़ा सळगावे छे, दुखहर वृक्ष कपावी नाखे छे, पण आवा दुष्कृत्यो बदल एमने जेल भेगा थवू पड़े छे। सरपंच पदनो लोभी नटवर नरोत्तमनो हाथो बने छे, पण एने बारसंगना हाथनो मार खावो पड़े छे। सरपंचनी चूंटणीमां पण एने पछड़ाट मळे छे। नरोत्तमने कावा दावा बदल केळवणी मंडळनुं प्रमुख पद पण खोवू पड़े छे। डाया पशा एना काका भाई रणछोड़ने समझावी नातने विश्वास में लई रुखी अने कनुनु आंतरज्ञातीय लग्न करावे छे। तो दरबारनी दीकरी देवूबाना मकवाणा साथेना लग्न ने ए सरल बनावी आपे छे। पोते विजय महेश अने संदीप ने भणावे छे अने अन्य सर्व माटे छात्रालय बनावानी योजना करे छे। सौ दलित एक थाय एमनी अंदर रहेला जे भेद वणकर चमार सेनवा तुरी भंगी गरोड़ा ए जे नातिगत भेद छे ए भूंसाई जाय अने बाकीनी बधीज ज्ञातिओ दरबार पटेल कुंभार ब्राह्मण ए पण भेगा थाय एवा डाया पशाना सपनाओ छे, प्रयत्नो छे। संपीलो पश्चिमी प्रमाणिक अने प्रगतिशील समाज रचाय एवा एना सपना अने प्रयास छे। एमनामां वैचारिक स्पष्टता परिपक्व वाणी व्यवहार अने कोठासूझथी आवेली राजनीतिनो सुभग समन्वय थयो छे, तेथी एमनुं व्यक्तित्व सीतापरा गामना लोकनायकनी आभा धारण करे छे। एमनामां दलित सोमाननी तीखी रेखा प्रगट थई छे। बेचरदા પોતાને દલિત હોવાને કારણે જ પાછળથી જમાડવા માંગે છે એવું લાગતા એ જમ્યા વગર જ આવતા રહે છે। મેના ભાભી અને બેચરદાના વારંવારના ખુલાસા પછી એમને પ્રતીતિ થાય છે એટલે બેચરદા સાથે ફરી પાછો સંબંધ બાંધે છે। મકવાણાને દલિત હોવાને લીધે કંકોત્રી ન આપતા પર્વતસિંહને પણ એ પાઠ ભણાવે છે। પોતાની પિતરાઈ બહેન રૂખી વણકર હોવા છતાં સેનવા કનુ સાથે જ્ઞાતિના વિરોધને અવગણી એ લગ્ન કરાવવાનો નિશ્ચય કરે છે, પણ સ્વયં દલિત કે સવર્ણ વચ્ચે કોઈ ભેદ કરતા નથી। આથી જ અંતે ડાયા પશાની વાડી સ્થૂળ વાડી મટી સમગ્ર ગામની સર્વ જ્ઞાતિઓને પોતાના હુંફાળા ઉદાર હૈયામાં સમાવી લેતી માનવીય સંબંધોની વાડીનું પ્રતીક બની જાય છે। કાશ આવા થોડાક વધારે લોકો હોય તો એવો પ્રશ્ન થાય। પણ અહીં સદ અને અસદ વચ્ચેનો સંઘર્ષ ઠીક ઠીક તુલ્ય બળ પામ્યો છે। ઘટના પ્રપંચ રચવામાં અને પરિસ્થિતિના પલટા સાધવામાં શ્રી મોહન પરમારની નિપુણતા પ્રગટી છે। ડાયા પશામાં સદનું રાજકારણ, સદનું સમાજકારણ અને રાજકારણ ખેલવાની મુત્સદગીરી સમગ્ર કથાનું એક સંચાલક સૂત્ર બને છે। ડાયા પશાની ગુણિયલ પત્ની સંતોકનું મૃત્યુ અને દુઃખહર વૃક્ષનું કપાવું
એ બે ઘટનાનું સંતુલન સાધી અહીં ડાયા પશાની પરિવાર અને ખેતી એમ બંને વાડી પર થયેલા કુઠારાઘાતને વ્યક્ત કરાયો છે. ડાયા પશાનું લોક સંશ્રયી વ્યક્તિત્વ અને વ્યવહાર એનામાં એક લોકનાયકની ઝલક પ્રગટાવે છે. લોકનાયક હોય તો આવો હોવો જોઈએ. ડાયા પશાની વાડી આજના પ્રગતિશીલ ઉદારવાદી દલિત દ્રષ્ટિકોણને એના સંઘર્ષ અને દ્વિધા મંથન સહિત સરસ રીતે વ્યક્ત કરે છે. એ દ્રષ્ટિએ આ નવલકથાનું સામાજિક સંદર્ભે વિશ્લેષણ 20મી સદીના અંતિમ દશકમાં અને 21મી સદીના પ્રથમ દશકમાં ગુજરાતમાં આવેલા પરિવર્તનને સમજવામાં ઉપયોગી બની શકે એમ છે. દલિત અને સવર્ણ સમાજના પરસ્પર સંબંધ, દલિત સમાજની વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના સંબંધ, દલિત સવર્ણ સમાજની કુંઠા અને મનોગ્રંથિઓ, સમાજમાં સમાન સુભગ સંકેતો આ નવલકથામાં પ્રતિબિંબિત થાય છે. તમે એક સાથે કેટલું જુઓ છો? દલિત અને સવર્ણ સમાજના પરસ્પરના સંબંધ, દલિત સમાજની બધા જ દલિત છે છતાંય એકબીજા સાથે લડે છે, તો એ જ્ઞાતિઓનો અંદર અંદરનો સંબંધ, દલિત સવર્ણ સમાજની કુંઠાઓ અને મનોગ્રંથિઓ, સમાજમાં સમાન સુભગ સંકેતો, બધા સમાન હોવા એ પણ આ નવલકથામાં મળે છે. દલિત અને સવર્ણ સમાજના પરસ્પર સંબંધ, દલિત અને સવર્ણ વચ્ચેના સંબંધોમાં શંકા દ્વેષ વચ્ચે પણ પ્રગટી રહેલી સહાનુભૂતિ, સમતા અને આત્મીયતા આ નવલકથામાં ઝળકે છે. એમાં અંગત સંબંધોને કારણે સામાજિક રૂઢિઓ, બંધનો અને દરજ્જાને અવગણવાનું વલણ પ્રબળપણે પ્રગટ્યું છે. જેમ કે દલિત ડાયા પશા અને સવર્ણ બેચરદા સગા ભાઈની જેમ બધી જ પરિસ્થિતિઓમાં રહે છે, પરસ્પરને સાચવે, હૂંફ આપે અને પડખે રહે છે. દરબારની દીકરી દેવુબા સાથી શિક્ષક મકવાણાના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ઉચ્ચાવચતાના જ્ઞાતિગત ખ્યાલોને છોડી એની પડખે ઊભી રહે છે. પરબતસિંહના અત્યાચારનો ભોગ બને છે, મકવાણાને જીવનસાથી બનાવવાનો નિશ્ચય કરે છે. કેવળ માનવતાવાદી દ્રષ્ટિથી અંગત સંબંધ ન હોય તો પણ સામાજિક સંકીર્ણતાને ઓળંગી જવાનું વલણ અહીં દલિતોમાં રહેલું નિરૂપાયું છે. જેમ કે ડાયા પશા સવર્ણ વ્યક્તિ પણ મુશ્કેલીમાં હોય તો એની પડખે ઊભા રહે છે, દલિત હોવા છતાં સાર્વજનિક છાત્રાલય બાંધે છે. જોકે દેવુબામાં પણ અમુક અંશે એ વલણ છે જ. દલિત વ્યક્તિના આર્થિક સામાજિક દરજ્જાને કારણે પણ સવર્ણ સમાજ સહાનુભૂતિ, સમતા અને આદરભર્યો વ્યવહાર કરતો દેખાય છે. જેમ કે ડાયા પશા છાત્રાલય માટે જમીન અને પૈસાનું દાન આપે એનાથી મહાવીરસિંહ જાડેજા જેવા સવર્ણ એમના સાથે આદરભર્યો વ્યવહાર કરે છે. અહીં ભારતીય સમાજ વ્યવસ્થામાં આઝાદી પછી દલિત સમાજના થયેલા આર્થિક, સામાજિક અને રાજકીય ઉત્થાનની હકારાત્મક અસર આપણે જોઈ શકીએ છીએ. દલિત અને સવર્ણ વચ્ચેના સંબંધોમાં સામાજિક રાજકીય વર્ચસ્વ સ્થાપવાના પ્રસંગે હજારો વર્ષથી સંચિત થયેલી વારસામાં મળેલી દ્વેષ, વેર અને ઘૃણાની લાગણી પ્રગટ થાય છે. જેમ કે પંચાયત અને કેળવણી મંડળમાં વર્ચસ્વ સ્થાપવા માટે નરોત્તમ પટેલ ડાયા પશા સામે ષડયંત્રો રચે છે. મકવાણાના મુદ્દે ડાયા પશાના કહે લગ્નનો બહિષ્કાર થતા પરંપરાગત દરબારી પ્રતિષ્ઠા માન મોભાને દલિતો દ્વારા પડકારાતા પરબતસિંહ દેવુબા પર હુમલો કરે છે, મજૂરોના ઝૂંપડા બળાવે છે, દુઃખ હર વૃક્ષ કપાવે છે. એ જ રીતે બરસંગ પણ સવારે નદીએ સ્નાન કરી સૂર્યાભિમુખ થઈ સ્તવન કરતા ડાયા પશાને હુરજ દાદા હામે તમારાથી ઓમ નો ઉભા રેવાય
એમ ટોકે છે એમાંય દલિતો તરફ તરફનો જે વર્ષોનો સદીઓનો જે એમનો દ્વેષ અને પૂર્વગ્રહ છે એ પ્રગટ થયો છે. એ જ રીતે હાઈસ્કૂલના આચાર્ય શુક્લ ડાયા પશાના ઘરે ચા પીવાનું ટાળે છે પણ પેપ્સી પીવે છે. એમાં પણ બ્રાહ્મણ માનસમાં રહેલી છૂત અછૂતની મનોગ્રંથિ પ્રગટ થાય છે. આ દલિત અને સવર્ણ સમાજનો કેવો સંબંધ ત્યાં પ્રગટાયો છે તેની વાત. દલિત સમાજની વિવિધ જ્ઞાતિઓ વચ્ચે કેવો સંબંધ છે એની પણ આ નવલકથા વાત કરે છે. દલિત સમાજની વણકર, ચમાર, સેનવા, ભંગી, ગરોડા, તુરી આદિ જ્ઞાતિઓ વચ્ચેના જટિલ સંબંધ આ નવલકથામાં નિરૂપાયા છે. દલિત સમાજમાં પણ આભડછેટ, રોટી બેટી વ્યવહારનો નિષેધ, જ્ઞાતિવાદ જેવા દૂષણો છે. સવર્ણ સમાજની ઉપરોક્ત ગ્રંથિઓ દૂષણો દલિત સમાજે પણ અનુસર્યા છે. એ તથ્ય વણકર રૂખીના લગ્ન સેનવા કનુ સાથે કરવા દયા પશા જો નક્કી કરે તો કેટલા બધા અવરોધો નડે એ એમને સમજાય છે. એટલે ક્યારેક ઉમાશંકરે ઢેડના ઢેડ ભંગી જે લખેલું, અંદર અંદર એકબીજાથી અબડાય, એકબીજાને અછૂત માને અને સવર્ણ સમાજ એ જ વસ્તુ એમની સાથે કરે, તો આ જે તમે અમારાથી ઊંચા એનાથી ઊંચા આ બધી જ્ઞાતિઓમાં, બ્રાહ્મણોમાં છે, મુસ્લિમોમાં છે, બધી જ જગ્યાએ છે, પણ ક્યાં સુધી આ રહેશે? આવી કૃતિઓ એની સામે પ્રશ્નો કરે છે. હિન્દુ સમાજની ગ્રંથિઓના એક ભાગ રૂપે આ નાટક ખેલાયું હશે. જોકે પોતાનાથી કોઈ નીચો હોય એવી કલ્પનામાં, એવી વ્યવસ્થામાં પોકળ અહમને પંપાળવાની માણસને અનુકૂળતા મળી જતી હોય છે. અહીં દલિત સમાજની વર્ચસ્વવાળી વણકર જ્ઞાતિમાં દેખાતી આભડછેટની વૃત્તિ, સંકીર્ણ જ્ઞાતિવાદની વૃત્તિ, પોતાને જ ઊંચા સ્થાપવાની વૃત્તિ સ્પષ્ટ રૂપે આલેખાય છે. સોમા માસ્તર ચમાર હોવાથી વિરોધ અને વંઠેલ સોમા માસ્તર ચમાર હોવાથી વિરોધ અને વંઠેલ નટવર વણકર હોવાથી તરફદારી એ એનું દ્રષ્ટાંત છે. નકામો હોય તો એનો કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, નકામો એ નકામો, અને સારો હોય એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, સારો હોય એ સારો. આપણે આ બાબતે કેમ ભેદ કરતા શીખતા નથી એવો પણ પ્રશ્ન થાય. રાજકીય રીતે અન્ય દલિત જાતિ પ્રતિભાશાળી બને, પ્રભાવશાળી બને એ વણકરો ખમી શકતા નથી. એ જ રીતે વણકર કન્યા રૂખી સેનવા યુવક સાથે લગ્ન કરે એ પણ વણકરોને મંજૂર નથી. લેખક નિરીક્ષણ કરે છે કે વણકરો પોતાનાથી નીચી તો ઠીક, સવર્ણની કોઈ જાતિમાં પોતાની છોડી લગ્ન કરે તો એ પણ પસંદ કરતા નહોતા. દલિતોમાં આવી ગયેલું આવું મિથ્યા જાતિ અભિમાનનું દૂષણ અહીં સ્પષ્ટ રૂપે લેખકે ચીંધ્યું છે. ડાયા પશા પણ આ નિમિત્તે ઊંડું આત્મ પરીક્ષણ કરે છે. એ જ રીતે ડાયા પશા પોતાના ઘરે પાણી પીએ છે એટલા માત્રથી ગદગદ થઈ જતા સફાઈ કામદાર ચંદુમાં રહેલી હીન ભાવના દલિત સમાજની સંરચનામાં જે કુંઠાઓ પડી છે એ કુંઠા સામે આંગળી ચીંધે છે. સવર્ણ દલિત જ્ઞાતિઓની જે કુંઠિત મનોગ્રંથિઓ છે એની પણ આ નવલકથા વાત કરે છે. સવર્ણ સમાજ પોતાને દલિતોથી ઊંચો, સંસ્કારી, બળવાન અને દુરંદેશી ભર્યો માનતો નિરૂપાયો છે. હાઈસ્કૂલના આચાર્ય શુક્લ ડાયા પશા જેવા સંપન્ન અને સમતા ભર્યા દલિત સાથે પણ આભડછેટની વૃત્તિ છોડી શકતા નથી. સ્વભાવે ભીરુ હોવાથી તેઓ ખુલ્લી રીતે ડાયા પશાની અવગણના કરી શકતા નથી, પણ બહાનું કાઢી સંતોકના હાથની ચા પીવાનું તો ટાળે જ છે. દરબાર બરસંગ પોતે તો દારૂડિયો છે, પણ ડાયા પશા સૂરજ સામે ઉભા રહી નામ સ્મરણ કરે એને એ સાંખી શકતો નથી. દરબાર પરબતસિંહ
કેવળ દલિત હોવાથી જ મકવાણાને લગ્ન પત્રિકા આપતા નથી અને લગ્નનો બહિષ્કાર થતા પાઠ ભણાવવા દેવુબા પર હુમલો કરવાનું જઘન્ય કૃત્ય પણ કરે છે. બરસંગ પોતાની જ્ઞાતિની હોવાથી દેવુબાનો પક્ષ લઈ નટવરને મારે છે. જોકે સવર્ણો પોતાનો સ્વાર્થ સાધવા દલિતોનો સાધન તરીકે ઉપયોગ કરતા પણ અચકાતા નથી. કેળવણી મંડળના પ્રમુખ નરોત્તમ પટેલ પોતાના ડમી રૂપે નટવરને સરપંચની ચૂંટણી લડાવે છે. આ દલિતનો ઉપયોગ. દલિત સમાજ પણ હજારો વર્ષથી ચાલ્યા આવતા અમાનવીય વ્યવહારથી સવર્ણો તરફ ઘૃણા લઈને બેઠેલો અહીં ક્યાંક ક્યાંક આલેખ આવ્યો છે. દલસુખ સુથાર દલિત છોકરાને દુકાને કેવેન્ડર સિગરેટ લેવા મોકલે ત્યારે દલિત છોકરા કેવેન્ડર થૂંકવાળી કરીને આપે છે તે પ્રસંગમાં સવર્ણો તરફની આ જે ઘૃણા એમના મનમાં ઘૂસી ગઈ છે એ પ્રગટે છે. સમાજમાં બરાબરીના સ્થાનને સમાન માટે દલિત સંઘર્ષ એ પણ આ નવલકથાનું એક મહત્વનું કેન્દ્ર છે. આ નવલકથાનો પ્રધાન સૂર બરાબરીના સ્થાન અને સ્વમાન માટેનો દલિત સંઘર્ષ છે. ડાયા પશાનું સમગ્ર ચિત્ર દલિત ગૌરવ માટેના સંઘર્ષનું છે. બેચરદા સાથે આરંભે થયેલું મનદુઃખ ભલે ગેરસમજનું પરિણામ હોય પરંતુ ડાયા પશા પોતે દલિત હોવા માત્રથી કોઈ ગમે તેવો વ્યવહાર કરી જાય એ સાંખી લેતા નથી એ તથ્યને પણ આ નવલકથા ઉજાગર કરે છે. મકવાણાની અવગણનાથી સમસમી ઉઠેલા ડાયાપશા પરબતસિંહના લગ્ન પ્રસંગનો બહિષ્કાર કરાવીને જ ચંપે છે. ભનોવાણંદ પોતે સવર્ણ હોય ડાયાપશાના ઘરનું પાણી અગરાજ ગણી ન પીવા માટે ગલ્લા તલ્લા કરે ત્યારે ડાયાપશા ચાની છાલક બનાના મો પર મારે છે. એ પ્રસંગ પણ અસમાન સમાજ રચના સામેનો દલિત સ્વમાન માટેનો પુણ્ય પ્રકોપ દર્શાવે છે. દિયોર પૈસા લેતા તો અબડાતા નથી અને ચા પીવામાં અહીં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણોને વાદે ચડી વસવાયા ગણાતી જ્ઞાતિઓનો આભડછેટ ભર્યો વ્યવહાર ટીકાપાત્ર થયો છે. એ જ રીતે વણકરો ચમાર ભંગી તુરી જેવી દલિત જ્ઞાતિઓ સાથે જે અપમાનજનક અમાનવીય વ્યવહાર કરે છે તેની પણ આ નવલકથામાં ટીકા કરાઈ છે. આમ સૌ માટે સામાજિક ન્યાય એ આ નવલકથાનું અને ડાયાપશાનું સૂત્ર છે. આ તથ્ય રૂખી કનુના લગ્ન સોમા માસ્તરની સરપંચની ચૂંટણી જેવા પ્રસંગોમાં ચરિતાર્થ થાય છે. સમાજના વિવિધ વર્ગોની લાક્ષણિકતાઓનું પ્રતિબિંબ પણ આ નવલકથામાં ઝીલાયેલું જોઈ શકાય છે. અહીં વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તતા જુદા જુદા વલણો સંકેતિત થયા છે. બધી જ્ઞાતિઓમાં દરબાર રાજપૂત જ્ઞાતિ વ્યસની અવિચારી વેરીલી મિથ્યાભિમાની હોવાના લક્ષણો પ્રગટ કરે છે. આગલા જમાનાની પ્રભાવશાળી આ જ્ઞાતિ હવે આથમી ગયેલા સામંતી યુગના કંકાલ હાડપિંજર જેવી આલેખાય છે. એ જાતિ આજના યુગને સમજવાની શક્તિ વિનાની પતનોન્મુખ પતન બાજુ જે ધસમસતી હોય એવી જ્ઞાતિ ભાસે છે. એમાં દેવુબા જેવા શિક્ષિતો વિદ્રોહ કરી પોતાને એનાથી અલગ કરી રહેલા દેખાય છે. પાટીદાર સમાજ કૃષિ મૂળ ચરિત્ર ધરાવતો સંપન્ન થતો જતો અને મુસદ્દી નીતિથી રાજકારણ ખેલી લેતો જણાય છે. સુથાર વાળંદ વગેરે વસવાયા કોમ સવર્ણોની ચાલે ચાલવામાં આર્થિક રીતે ઘસાતી જતી જણાય છે. બ્રાહ્મણો સમય સાથે સમાધાન કરી સીધા સંઘર્ષમાં ઉતર્યા વગર પોતાનું કાર્ય સધાઈ જાય એવી રીતિ અપનાવતા જણાય છે. ગામડામાં ખેતી કરતા બ્રાહ્મણોની બ્રાહ્મણ મુદ્રા ઘસાતી જતી દેખાય છે. અહીંના બ્રાહ્મણો બ્રાહ્મણ જેવા લાગતા નહોતા, અડધો અડધ ખેડૂત જેવા લાગતા. વ્યવસાયનો જ્ઞાતિ મુદ્રા પર પડી રહેલો પ્રભાવ અને જ્ઞાતિ મુદ્રાની ઉત્તરોત્તર ઘસાતા જવાની પ્રક્રિયા અહીં સૂચવાય છે.
એજ રીતે ઠાકરડા જ્ઞાતિનું ધીમે ધીમે ખેત મજૂરમાં થઈ રહેલું અધોગમન પણ અહીં નોંધાયું છે. દલિત જ્ઞાતિઓમાં વણકરોની ઉન્નત ભ્રૂ વલણ તથા આર્થિક સામાજિક ઉન્નતિથી આવેલું ગૌરવ દેખાય છે. અન્ય દલિત જ્ઞાતિઓના મનમાં રહેલી હીનતાની લાગણી પણ દેખાય છે. દલિત સમાજ રીત રિવાજ, ઉત્સવો, સામાજિક પ્રસંગો, ધાર્મિક પરંપરાઓના ઉપલક્ષમાં હિન્દુ સમાજનો જ અંતરંગ ભાગ દેખાય છે. અહીં સામાજિક સમરસતાના આપણી આંખને ગમે એવા સુભગ વલણ પણ દેખાયા છે આ નવલકથામાં. દાખલા તરીકે ડાયા પશા સામાજિક સમરસતા સાધવાના સ્વપ્નદ્રષ્ટા અને સંચાલક છે. અહીં બેચરદા ડાયા પશા વચ્ચેનો માડી જાયા જેવો ભાઈઓ જેવો સંબંધ, રૂખી કનુ તથા દેવુબા મકવાણાનો વૈવાહિક લગ્નનો સંબંધ, સોમા માસ્તરનું સરપંચ થવું, ડાયા પશાનું સાર્વજનિક છાત્રાલય બંધાવવું, દિવાળીના ગરબા દલિતોની બધી જ્ઞાતિના એક જ ચોકે મંડાવા, સમગ્ર દલિતોના અને પછી સમગ્ર ગામના બેસતા વર્ષના સંયુક્ત રાવણાની પરંપરા શરૂ થવી, ગ્રામ સભા દ્વારા ગ્રામ વહીવટની પરંપરાનો આરંભ, ભોળીદા બરસંગ વગેરેનું ગ્રામ વિકાસમાં જોડાવવું, ડાયા પશાનું લોકનાયક જેવું નેતૃત્વનું આપણી સામે ઉભરવું આદિ સામાજિક સમરસતાના સુભગ વલણો પ્રબળ થતા આપણે જોઈ શકીએ છીએ. એક રીતે જોઈએ તો ડાયા પશાની વાડી સમગ્ર ગુજરાતી સમાજ વ્યવસ્થામાં સમરસતાને તાકતા ડાયા પશાના દલિત ડાયનેમિક્સની નવલકથા છે. એમાં હીન ભાવનાથી મુક્ત થયેલા અને નૂતન સમાજના નિર્માણ માટે ઉદ્યુક્ત થયેલા લોકનાયકની આભા પ્રગટાવતા દલિત નેતૃત્વનો જે કદાચ માયાવતીમાં લોકોએ અપેક્ષા રાખેલી પણ પૂરી ન થઈ, જે કાશીરામમાં પૂરી થતી હતી, એવો એક સુભગ ચહેરો આપણને ડાયા પશાના ચહેરામાં જોવા મળે છે. તો આ તમારા સુધી પહોંચાડ્યું અજીત ઠાકોરના આભાર સાથે અને મોહન પરમારના પણ આભાર સાથે કે એણે આ લેખ મારા સુધી પહોંચાડ્યો. હરીશ વટાવવાળા એક વાત કરે છે કે ડાયા પશાની વાડીમાં સર્જક મનમાં જે સમરસતાની મનોભાવના, હૃદયગત ઉર્મીઓ, આવેગોનું, વૃત્તિઓનું સૂક્ષ્મ આલેખન થયેલું જોઈ શકાય છે, એના કારણે કથા પ્રવાહમાં જે બનાવો બન્યા, જે વિચારો પ્રગટ્યા, માનવ જીવનની શક્તિ અને મર્યાદાઓને સર્જકે જે વિવિધ પરિસ્થિતિઓમાં પ્રગટ કરી, જે ગ્રામ વાતાવરણ, માનવીય સ્વભાવ, સ્થાનિક રાજકારણ, આ બધાના ઉપયોગથી છેલ્લે તો લેખકને પ્રગટ કરવો છે એક એવો લોકનાયક ડાયા પશા, જે દલિતોની સમરસતાની તો વાત કરે પણ માનવ માત્ર એક સમાન હોય એવી એક પરિકલ્પના, જે ખરેખર ગાંધીએ કરેલી એવી પરિકલ્પના આ નવલકથામાં ચરિતાર્થ થાય છે. એ રીતે આ દલિત નવલકથાથી પણ હું આને થોડીક જુદી માનું છું, કારણ કે દલિત નવલકથા મોટે ભાગે દલિતોનું શોષણ અને સવર્ણો સામેનો એમનો જે વિરોધ અથવા વિદ્રોહ એની વધારે વાત કરતી હોય છે. આ નવલકથામાં મોહન પરમાર આ ડાયા પશાના પાત્રને થોડું ઊંચું લઈ ગયા છે, એ નિમિત્તે કે માત્ર દલિતો નહીં પણ માણસ માત્ર એક થાય, મને જે મારા ઘરનું પાણી ન પીવે એના સાથે હું પણ વ્યવહાર ન રાખું, એ જે ડાયા પશાનું વલણ છે એ આપણને ગમી જાય એવું છે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.